નમસ્કાર દર્શક મિત્રો, ઝીરવાર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ઝીરવાર કાર્યક્રમમાં ખાસ આજની આપણી આ ચર્ચા જે રહેવાની છે, આગામી જે લોકસભા ચૂંટણીનું પરિણામ જે આવવાનું છે આગામી સમયમાં 4 જૂને, અને તેની પહેલાં આપણે વાત કરીએ, 3 ચરણ હજી સુધી પૂરા થઈ ગયા છે મતદાનના. 3રા ચરણમાં ગુજરાતનું મતદાન પણ પૂરું થયું. હવે 4 તબક્કા હજી પણ જે અન્ય બાકી છે, જે પણ ચૂંટણી હજી બાકી છે. પરંતુ આ તમામની વચ્ચે અવનવા મુદ્દાઓ કે જે સામે આવી રહ્યા છે, અવનવા નિવેદનો, વિવાદાસ્પદ નિવેદનો આપ સામે આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો જે હમણાં 3રા ચરણનો મતદાન, ત્યારે શ્યામ પિત્રોડાનું જે નિવેદન તે ચર્ચામાં હતું. ત્યારબાદ આપણે વાત કરીએ તો મણિશંકર અય્યરનું જે નિવેદન સામે આવ્યું પાકિસ્તાનને લઈને, તે ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યું. અને આ બંનેને કારણે જે પ્રકારે કોંગ્રેસ પર આક્ષેપો કે જે વધુ જોવા મળ્યા હતા, અને શ્યામ પિત્રોડાએ ત્યારબાદ રાજીનામું પણ આપવું પડ્યું. આ સિવાય આપણે વાત કરીએ તો હાલમાં જે નવનીત રાણા અને અસદુદ્દીન ઓવૈસીનો મુદ્દો પણ હાલ ચર્ચામાં છે. જે નવનીત રાણાએ જે અકબરુદ્દીન ઓવૈસીને લઈને જે વાત કરી હતી કે માત્ર 15 સેકન્ડ અમને આપવામાં આવે, અને ત્યારબાદ જે અસદુદ્દીન ઓવૈસીએ તેમણે વાત કર્યું કે મારો ભાઈ કે જે એને અત્યારે શાંત રાખ્યો છે તો મારા કારણે એ શાંત છે, આ પ્રકારનું નિવેદન તેમણે એક જાહેર મંચ પરથી આપ્યું. ત્યારબાદ નવનીત રાણાએ સામે આક્ષેપો પણ કર્યા, સામે પ્રહાર અસદુદ્દીન ઓવૈસી કે તેમના પર સામે ચાલીને જે આક્ષેપો કર્યા છે. આ તમામ મુદ્દાઓ કે જે અત્યારે ચર્ચામાં છે. આ વચ્ચે વાત કરીએ તો પરિણામ પર જે પ્રકારે ચર્ચાઓ થઈ રહી છે, પરિણામ પર આક્ષેપો થઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ લખનૌ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, અને લખનૌમાં જે વાત કરી હતી કે બીજેપીને આ વખતે 180 કરતાં ઊંચી સીટો આવશે, 180 સીટમાં બીજેપી સમેટાઈ જશે. અને ખાસ કરીને જો પરિણામ બીજેપી તરફ આવશે તો તે પણ કર્યું કે જો કદાચ ઈવીએમને લઈને પણ સવાલ તેમણે ઉઠાવ્યા, જે આપણે દર વખતે જાણીએ છીએ, તે વાત પણ તેમણે કરી છે. હવે આ વખતે બીજેપીને કેટલી સીટ મળે છે તેના પર જે તમામ દાવો કે જે સાચો સાબિત થશે કે નહીં તે. બીજી તરફ વાત કરીએ પીએમ મોદીની, તો તેમણે ઓડિશામાં એક વાત કહી કે આ વખતે કોંગ્રેસ વિપક્ષને પણ સ્ટેટસ, તેમને વિપક્ષનું પણ સ્ટેટસ નહીં મળે, માત્ર 50 સીટો પણ નહીં મળે, તેમને 50 કરતાં ઓછી સીટોમાં કોંગ્રેસ સમેટાઈ જશે. તો આ તમામ વાત જોઈ છે. અવનવા જે પ્રકારે વાત કરીએ તો પ્રચારની શૈલી પણ જોવા મળી રહી છે. ઓડિશામાં પીએમ નરેન્દ્ર મોદી ગયા અને ત્યાં જાહેર મંચ પર જે પદ્મશ્રી જે પહોંચ્યા હતા અને તેમને પગે પણ લાગ્યા, એ પ્રકારની શૈલી જોવા મળી છે. રાહુલ ગાંધીની વાત કરીએ તો જે પ્રકારે જાહેરમાં લોકોને તેઓ મળવા પહોંચ્યા હતા, જે બસમાં તેઓ ખાસ કરીને એક મળવા પહોંચ્યા હતા, રાહુલ ગાંધી પણ જે પ્રકારે તેમની રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. હજી 4 તબક્કા બાકી છે. કયા કયા અવનવા હજી પણ મુદ્દાઓ જોવા મળી શકે છે પરિણામ સુધીમાં, તેના પર આપણે ખાસ ચર્ચા કરીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે. ડૉક્ટર અજય તિવારી છે, રાજકીય વિશ્લેષક. અજયજી, સ્વાગત છે આપકા. અશોકભાઈ પંજાબી છે, કોંગ્રેસના નેતા, અને હેમંતભાઈ ભટ્ટ છે આપણી સાથે, ભાજપના નેતા છે. સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો અશોકભાઈ, આપણાથી શરૂઆત કરીએ. જે લખનૌમાં રાહુલ ગાંધીનો જે કાર્યક્રમ હતો અને તેમાં જણાવ્યું છે, જે દાવો કર્યો છે કે 180 કરતાં ઓછી સીટમાં સમેટાઈ જશે, આ જ વાત થોડા વખત પહેલાં પણ કરી હતી કે 150નો આંકડો આપ્યો હતો રાહુલ ગાંધીએ, હવે 180 જણાવ્યા છે. અને જો જીતશે તો પછી ફરી એમણે ઈવીએમ પર જે પ્રકારે વાત કરી છે કે ઈવીએમ પર જો હેક કરે તો કદાચ વધારે સીટો આવે, આ પ્રકારનું નિવેદન અત્યારે શા માટે? ના, આમાં એક વાત તો બિલકુલ સાચી છે કે રાહુલ ગાંધી જે વાત કરી રહ્યા છે એમાં તથ્ય છે. કારણ કે આ વખતે જે આખા રાષ્ટ્રમાં પરિસ્થિતિ ઊભી થઈ છે, ખાસ કરીને પહેલા તબક્કા, બીજા તબક્કા અને ત્રીજા તબક્કા પછી, તો એમાં ભારતીય જનતા પાર્ટી અને એનું શીર્ષ નેતૃત્વ બે જણા છે, એ વાતનું એમને અનુભૂતિ થઈ ચૂકેલી છે કે 400 પાર તો જવા દો, હવે 400 પાર ની વાત જ ભૂલી ગયા છે, પણ સરકાર બનાવવા પણ ફાફા પડશે એવા સંજોગો ઉભા થયા છે. એટલે આ બાબતમાં રાહુલ ગાંધીની વાત સાચી છે, 180 હોય કે 200 હોય, પણ સરકાર બનાવવા ફાફા છે. સરકાર આ વખતે ભારતીય જનતા પાર્ટી એટલે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બનતા નથી, એની પાછળના કારણો પર છે. અને કારણો જે મેં તમને વાત કરી કે લોકોનું ધ્યાન બીજી તરફ મોડવા માટે, અને ખાસ કરીને જે પહેલા તબક્કામાં, બીજામાં, ત્રીજામાં જે મતદાન થયું છે જે વિસ્તારોમાં, એ મતદાન ગયા મતદાન કરતા પણ, 219 કરતા પણ 4-5% ઓછા થયા છે. અને એ વાત હકીકત છે કે મતદાન ઓછું થાય તો જનરલી એ સત્તાધારી પક્ષના વિરુદ્ધમાં જાય છે. સામાન્ય રીતે મતદાન વધારે થાય તો સત્તાધારી પક્ષના પક્ષમાં જતી હોય છે. આ સામાન્ય એક પ્રકારનું એક વલણ રહ્યું છે આપણા દેશના મતદાતાઓ તરફથી.
તો આ પહેલા તબક્કા, બીજા તબક્કા, ત્રીજા તબક્કાની અંદર મતદાન ઓછું થયું છે. એટલે તમે જોયો કે વડાપ્રધાનશ્રીની ભાષા, એમનું બોડી બોડી લેંગ્વેજ જ આખું 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 બદલાઈ ગયું છે. એટલે સમગ્ર બાબતને અને સમગ્ર માહોલને ધ્રુવીકરણ કરવા માટે હિન્દુ મુસ્લિમની વાત ફરી એક વાર લઈ આવ્યા. એક બે એ પણ કે જો કોંગ્રેસ જીતે છે તો ઈવીએમમાં કોઈ ખામી નહીં, પણ ભારતીય જનતા પાર્ટી જીતશે તો ઈવીએમમાં ખામી, આ એક પણ તેમના ને જે એ વાત નિવેદનનું એવું ગણી શકાય. ને ને એ વાત નથી. આમાં ઈવીએમ સામે શંકાઓ જે છે છેલ્લા ઘણા વર્ષોથી ઘણી મેં વાર જણાવ્યું, લોકોએ એનો ઉભી મતલબ તો કરી છે. એનો મતલબ શું ગણવો આપણે? મારો સવાલ એ છે. ને ને એમાં 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 રાહુલજીએ લોકોની વાત મૂકી છે. હજુ સુધી કોંગ્રેસ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં કે કોઈ જગ્યા ઉપર ઈવીએમ ખસેડી નાખો, હટાવી નાખો એ પ્રકારની કોઈ મૂવમેન્ટ નથી ચાલી. તમને યાદ હશે કે ઈવીએમ ને જયારે ડોક્ટર મનમોહનસિંહ હતા ત્યારે ઈવીએમ આપણા દેશમાં દાખલ થઈ બેલેટ પેપરની જગ્યા ઉપર, તો ઈવીએમના વિરુદ્ધમાં લાલકૃષ્ણ અડવાણી સાહેબ ને ભારતીય જનતા પાર્ટી નેતાઓ બહુ મોટા સરઘસો કાઢેલા, ઈવીએમ હટાવો, ઈવીએમ હટાવો, ઈવીએમ હટાવો. એટલે ઈવીએમ સામે જે વિરોધ પક્ષમાં હોય છે એમની શંકા કુશંકા હોય છે. સત્તાધારી પક્ષ આમાં બાબત નથી. અડવાણી સાહેબ ભારતીય જનતા પાર્ટી સખત વિરોધમાં હતી ઈવીએમ ની, હવે એના પક્ષમાં થઈ ગઈ છે. એટલે ઈવીએમ બાબતની એક શંકા કુશંકાઓ ઘણી છે, પણ એ બાબતમાં તો બિલકુલ નક્કી છે કે ભારતીય જનતા પાર્ટી રિપીટ થતી નથી. નરેન્દ્રભાઈ મોદી સાહેબ હવે વડાપ્રધાન નથી આ દેશના, એક વાત બિલકુલ સત્ય છે. તમે અદભુત કહીએ કે જો કોંગ્રેસની જો હાર થશે અને જીતશે જો ભારતીય જનતા પાર્ટી, તો એમાં કોંગ્રેસનો કોઈ વાંક નહીં હોય, વાંક ઈવીએમનો છે, એવું આપણે કહી શકીએ. જે પ્રકારનું નિવેદન છે તેના પરથી ઘણા બધા કારણો પણ આપણે કહી શકીએ. જે અશોકભાઈ અન્ય કારણ પણ જણાવ્યા છે ચોક્કસથી. હેમંતભાઈ, આપનું શું કહેવું છે જે નિવેદન, અને બીજી તરફ નરેન્દ્ર મોદી એ પણ કયા આધાર પર કહી રહ્યા છે? જે પ્રકારે વાત કરીએ, જે કોંગ્રેસ કહી રહી છે કે આ પ્રકાર જે પ્રકારનો માહોલ છે દેશમાં, અને તે દેશમાં જે માહોલ છે તેના આધારે અમને વધારે સીટો મળશે, પરંતુ નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે 50 કરતાં પણ ઓછી સીટ મળશે અને વિપક્ષનું સ્ટેટસ પણ નહીં મળે. શિવમભાઈ, બહુ જયારે ઇન્ટરેસ્ટિંગ આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ કે અમે ભારતીય જનતા પાર્ટી શું કહીએ છીએ એના કરતા પહેલા હું તમને 2 મહિના પહેલાનું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું સ્ટેટમેન્ટ યાદ કરાવું, જેમાં એમણે એમ કહ્યું હતું કે કોંગ્રેસને 40 કરતા વધારે બેઠકો લોકસભાની નહીં આવે. તમારા સો કોલ્ડ ઇન્ડી ગઠબંધનમાં, જેને ગમંડિયા ગઠબંધન કહીએ તો વધારે યોગ્ય લેખાશે, એના એક શિરબોર નેતા જયારે એવું કહેતા હોય કે કોંગ્રેસ આ વખતે 40ની અંદર સમેટી જવાની છે, તો અમારે તો કંઈ કોઈ બીજો પુરાવો કે સાબિતી આપવાની જરૂર પડતી નથી. જ્યાં સુધી 3 તબક્કાના ઇલેક્શનની વાત છે, હમણાં બહુ સરસ એક SBI રિસર્ચનું એક આખું એક સરસ પેપર હમણાં પબ્લિશ થયું 2 દિવસ પહેલા, અને આપણને જાણીને આશ્ચર્ય થાય કે શિવમ ભાઈ, આપણને એવું લાગ્યું કે પહેલા તબક્કામાં 3.3% વોટિંગ ઓછું થયું, બીજા તબક્કામાં 2.5% જેટલું વોટિંગ ઓછું થયું, ત્રીજા તબક્કામાં તો 1% કરતાનો પણ ઓછાનો ફેર રહ્યો, કારણ કે ત્રીજા તબક્કાનું ઓવરઓલ વોટિંગ 65.58% જેવું આવ્યું. દેટ વોઝ વેરી ગુડ. બધું ઇલેક્શન કમિશનના પ્રયત્ન અને સાથે સાથે સૌ કાર્યકરોના પણ પ્રયત્ન. પરંતુ SBI રિસર્ચનો સ્ટડી એવો કહે છે કે 2019માં જ્યાં 2 તબક્કામાં 20.6 કરોડ લોકોએ વોટિંગ કરેલું, ત્યારે 2024માં એટલે અત્યારે આ વખતે 20.7 કરોડ લોકોએ વોટિંગ કર્યું છે, એટલે 10 લાખ વોટ વધારે પડ્યા છે. એટલે એમણે એમાં તો એવું કહ્યું છે કે 8.7 લાખ વોટ જો એવરેજ કાઢીએ, દાખલા તરીકે કોઈ ઇનવેલિડ વોટ્સ ને કાઢીએ, તો પણ એમાં 5.7 લાખ વોટ્સ એટલે લગભગ 60-70% વોટ ફિમેલ્સના છે અને 3 લાખ વોટ મેલ્સના છે, એટલે પુરુષોના વોટ. તો આપણે બહુ સારી રીતે અનુમાન કરી શકીએ કે જે રીતે નરેન્દ્રભાઈએ 10 વર્ષમાં માતાઓ બહેનો દીકરીઓ માટે ઉજ્જવલા ગેસ યોજના હોય, પાણીનું કનેક્શન હોય, ફ્રી ઇલેક્ટ્રિસિટી હોય, રાશન 5 કિલો દર પ્રતિ વ્યક્તિ દીઠ આપવાની બાબત હોય, જે સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, લાડલી બહેના યોજના હોય, જે પ્રમાણેની યોજનાઓ ચાલી છે, અમારી લખપતિ દીદી વાળી યોજના છે, એના લીધે થઈને દેશની માતાઓ બહેનોને દીકરીઓના આશીર્વાદ નરેન્દ્રભાઈને હંમેશા મળ્યા છે. અને જો આ જ ટ્રેન્ડ હોય કે જેમાં 8.7 લાખ વોટ વધારે મળ્યા હોય ને એમાં 5.7 લાખ કરતા ફિમેલ્સના વોટ વધારે મળ્યા હોય, તો આપણે બહુ જ સારી રીતે અનુમાન કરી શકીએ કે આ ઇલેક્શન કઈ બાજુ. પણ જે કોંગ્રેસ દર વખતે, રાહુલ ગાંધી પણ કહે છે, તમામ એ મુદ્દો દર વખતે, જે મણિપુરનો મુદ્દો છે, ખેડૂતોનો મુદ્દો છે, ખેડૂત આંદોલનનો, આ સિવાય જેટલા પણ મુદ્દા ગણાવી રહી છે, ભારતીય જનતા પાર્ટીને એની કોઈ જ અસર નહીં પડે વોટિંગમાં, અને છતાં પણ જે આંકડો છે તે પાર કરી જશે.
શિવમભાઈ, અત્યારે તમે જો આપણું ટ્વિટર કે એક્સ નું હેન્ડલ ખોલો ને, તો એમાં ટ્રેન્ડિંગ સૌથી વધારે અત્યારે કોઈ એક શબ્દ હોય ને, હેશટેગ હોય ને, તો બોમ્બ બ્લાસ્ટ છે. એ બોમ્બ બ્લાસ્ટ 1985માં કોંગ્રેસના શાસન દરમિયાન થયેલા 102 જગ્યાએ બોમ્બ ધડાકા અને એના લીધે થઈને 102 વ્યક્તિઓના મૃત્યુ, અને કોંગ્રેસને દિલ્હીમાં આર્મી બોલાવી પડેલી, એ પ્રમાણેના ન્યૂઝ આજે એક્સ એક્સ ઉપર હેશટેગ સાથે ટ્રેન્ડિંગ પર ચાલી રહ્યા છે. એ દિવસો યાદ કરો, કોંગ્રેસના, ગુજરાતના 80 ને 90 ના દાયકાના અશાંતિના દિવસો યાદ કરો, અને નરેન્દ્રભાઈના છેલ્લા 10 વર્ષનું શાસન યાદ કરો. કોઈ એક શહેરમાં ભાઈ, કોઈ એક આતંકવાદી ઘટના નાની મોટી બની હોય તો આપણે યાદ કરવી પડે પ્રયત્નપૂર્વક કે ખરેખર એ ઘટના બની હશે. હા, હમણાં તાજેતરમાં બની, કર્ણાટકમાં બની. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર થયા પછી ત્યાં એક રેસ્ટોરન્ટમાં બોમ્બ ધડાકો અને બોમ્બ બ્લાસ્ટ થયા, અને એ પાછું કોંગ્રેસના મિનિસ્ટરે પહેલા તો એને ડિનાય કર્યું કે ના, આ તો ગેસ સિલિન્ડર ફાટ્યો છે, એના લીધે થયું છે. એટલે ટૂંકમાં દેશમાં આપણે એવી મજબૂત, સ્થિર, સ્થાયી, શાંતિવાળી સરકાર જોઈએ છે કે આવા અવારનવાર બોમ્બ ધડાકા થાય ને માતાઓ બહેનો ને આપણા ભાઈઓ છે એમને જી જોખમમાં ડોક્ટર અજય મુકાય પણ છે એવી આપણી સરકાર સાથે. જી ચોક્કસથી, તો બંનેની વાત જે ડોક્ટર અજયજી, દોનો કી બાત જે પ્રકારે આપને સુની, ઓર અબ જો બાત હૈ 180 સે કમ રાહુલ ગાંધી કા યે બયાન હૈ, દૂસરી તરફ 50 સે કમ યે નરેન્દ્ર મોદી કા બયાન હૈ. દૂસરી તરફ પરિણામ કે પહેલે અભી બાત કરે તો બહોત સારે મુદ્દે, મણિશંકર અય્યર કા મુદ્દા સામને આયા, શ્યામ પિત્રોડા કા મુદ્દા સામને આયા, અસદુદ્દીન ઓવૈસી ઓર ઉનકા ભાઈ નવનીત રાણા, ઉનકા એક અલગ મુદ્દા ચલ રહા હૈ. અભી ક્યા લગ રહા હૈ, અભી પરિણામ આતે આતે ઓર ક્યા ક્યા નયા, અભી જો મુદ્દે હૈ ઓર ક્યા ક્યા નયા દેખને કો મિલ સકતા હૈ અભી? सेम भाई, सबसे पहले तो आपको नमस्कार, हमारे बड़े भाई अशोक जी और हेमंत जी को नमस्कार, और साथ साथ आपके चैनल के दर्शकों को और 140 करोड़ जनता से अपील करता हूं, नमस्कार करते हुए, कि घर से निकलें, वोट के अधिकार को समझें और राष्ट्र हित में वोट डालने का प्रयास करें और देश हित में वोट डालने का प्रयास करें, ये बहुत जरूरी है। अगर आपने वोट नहीं डाला, वोट का परसेंटेज कम हुआ तो देश के लिए खतरा निश्चित तौर से पैदा होता है। दूसरी चीज, प्रथम चरण द्वितीय चरण के चुनाव में लग रहा था कि वाकई चुनाव लड़ने वाले चुनाव लड़ रहे हैं और देश के हित के बारे में सोच रहे हैं, लेकिन तृतीय चरण का जो चुनाव आया और इस तरह से सैम पित्रोदा का बयान, इसके बाद फिर नवनीत राणा का बयान, फिर ओवैसी का बयान, फिर इसके बाद राहुल का बयान, फिर नरेंद्र मोदी जी का कटाक्ष, ये साबित कर देता है कि अब ये चुनाव किसी के हित के लिए नहीं हो रहा है, ये चुनाव एकदम द्वंद युद्ध की तरफ बढ़ता जा रहा है। और इसी द्वंद युद्ध में मेरी समझ से बाहर हो रहा है कि कैसे लोग समझ रहे हैं किसको क्या मिल रहा है। मेरा जहां तक मानना है कि आज इस देश की 60% वो युवा जो बेरोजगारी को झेल रही है, वो उस चीज को समझ रही है शिवम जी, और इसी समझ के साथ साथ भारतीय जनता पार्टी के वो कद्दावर सांसद जो अपने क्षेत्र में काम नहीं कर रहे हैं, काम नहीं किए हुए हैं, उसका खामियाजा भारतीय जनता पार्टी को भुगतना पड़ रहा है और भुगतना पड़ेगा। रही बात कांग्रेस की, कांग्रेस को कांग्रेस के मेहनत से वोट नहीं मिल रहा है, कांग्रेस को कांग्रेस की मेहनत से वोट नहीं मिल रहा है, कांग्रेस को वो वोट मिलने जा रहा है जो वोट की विपक्ष और पक्ष दो ही होते हैं, और पक्ष जो है भारतीय जनता पार्टी है, विपक्ष इस समय कांग्रेस है। ये एनडीए गठबंधन और इंडी गठबंधन का मामला इस समय कहां है? आप देखिए एनडीए के साथ कौन कौन है और किस तरह से हैं, और इंडी के साथ कौन कौन है और किस तरह से हैं। दोनों के साथ इस समय ऐसी कोई बात सीमन जी नहीं है, यह जनता समझदारी से इस समय वोट कर रही है। अब वोट करते समय आगे जो आपने क्वेश्चन किया कि आगे क्या मिलने वाला है, तो यह देश का भविष्य तय करेगा, यह राजनेताओं की वाक्पटुता तय करेगी कि कौन कितना बढ़िया शब्द में गाली दे सकता है, कौन कितना बढ़िया शब्द में पाकिस्तान में बम फेंक सकता है, कौन कितना बढ़िया शब्द में इस देश को जनता की लुभावने वाली बात को कर सकता है। और ये अब देखना रह गया है चौथे चरण और पांचवें चरण, सातवें चरण तक के चुनाव में क्या होने वाला है। लेकिन आज मैं आपको तय करके बता सकता हूं कि निश्चित तौर से लोकप्रिय प्रधानमंत्री नरेंद्र मोदी की लोकप्रियता में कमी आई है। ये कमी आई है, उसका कारण है भारतीय जनता पार्टी के वो सांसद जिन्होंने काम नहीं किया है। और युवा, देखिए, किसी को आप दान दे दीजिए, दान देने से कोई फर्क नहीं पड़ता, पर उसे एक सही समाधान दे दीजिए तो निश्चित तौर से फर्क पड़ता है। 5 किलो अनाज 80 करोड़ जनता को देना, ये निश्चित तौर से वोट में तब्दील होता है, लेकिन उस 5 किलो अनाज में क्या जाता है
और उस 5 किलो अनाज से वह जनते का बेटा वह बेटी संतुष्ट है या नहीं है, यह देश को समझना होगा। वह युवा पीढ़ी को कैसे जीतेगी, कौन सी राजनीतिक पार्टी है जो उस युवा पीढ़ी को अपनी तरफ आकर्षित करेगी। जिसने इस युवा पीढ़ी को आकर्षित कर लिया शिवम जी, निश्चित तौर से उसकी मंशा पूरी होगी और वो सरकार बनाएगी। मैं ये कह सकता हूं कि 150 के अंदर और 180 के अंदर की बात जो ये कर रहे हैं, ये सिर्फ ये बड़बोलापन है, ये ऐसा कुछ भी नहीं है। निश्चित तौर से जो आदमी की अपनी स्ट्रेंथ होती है, वह स्ट्रेंथ का अंदाजा अभी एक चरण और होने के बाद सबको लग जाएगा कि किसकी कितनी स्ट्रेंथ जा रही है, वो उसको अंदाजा लग जाएगा। लेकिन ये मैं जानता हूं कि आज भी देश में हर व्यक्ति भारतवासी है, और हर व्यक्ति के लिए कहना चाहता हूं कि कोई जाति नहीं, कोई धर्म नहीं, कोई द्वेष नहीं, कोई ये देश के अंदर हिंदू मुस्लिम करना, जातिगत वोट मांगना, धर्म के नाम पर वोट मांगना, या किसी के प्रति किसी से ऐसी बातें कह देना कि जमीन छीन लूंगा, ये जो वक्तव्य है या वक्तव्य कहीं ना कहीं पार्टियों को तो नुकसान करती करती है शिवम जी, लेकिन हमें आपको आहत करती है। हमें आपको आहत क्यों करती है, आज उसका कारण बताता हूं। हम आहत तब होते हैं जब हम टैक्स देते हैं। हम मिडिल क्लास के लोग टैक्स देते हैं, हमें तो नहीं मिलता 5 किलो अनाज, हमें तो नहीं मिलता कोई सुविधा वैसी। हाँ, हमें जो सुविधा मिलती है उस सुविधा में भी हम ये चाहते हैं कि ठीक है, हमारे टैक्स से अगर किसी को लाभ होता है तो कोई बात नहीं। लेकिन ये जब ऐसी बात बोलते हैं नेता ना, तो यहां पर कचूटता है, मेरे तो समझ में नहीं आता है। मैं बार बार आपके चैनल पर कहता हूं। હેમંત ભાઈ, જે મુદ્દાની વાત કરી આપકે કહેવા માંગુ છું, અને સાથે જ જે કોંગ્રેસ તરફથી જે આ વખતે નિવેદનો જે પ્રકારે બે નેતાઓ આપે છે, એટલે ભારતીય જનતા પાર્ટીને એ પણ એક મુદ્દો મળ્યો છે આગામી 4 ચરણમાં જે કોંગ્રેસને ઘેરવાનો, અને હજી એવું લાગે છે કે હજી પણ કંઈ નવા મુદ્દા મળી શકે છે? શિવમભાઈ, પહેલી બાબત તો અજયભાઈએ જ્યારે વાત કરી ને કે મિડલ ક્લાસમાં અમે ટેક્સ આપીએ છીએ, પણ સાથે સાથે અમને એટલી સુવિધાઓ મળતી નથી, ખરેખર એમણે ખૂબ સારો મુદ્દો ઉઠાવ્યો. અને મને કહેતા આનંદ થાય છે કે નરેન્દ્રભાઈએ આ વખતે જે ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પ પત્ર બનાવ્યું છે એમાં મધ્યમ વર્ગને જે સૌથી વધારે અસર કરે છે કે 70 વર્ષની ઉપરના પોતાના માતા પિતાની ટ્રીટમેન્ટ 5 લાખની ઉપર રહી બિલકુલ ફ્રી થાય, પછી એમાં એ ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, ઉચ્ચ મધ્યમ વર્ગ હોય કે સુખી પરિવારનો હોય, પરંતુ 70 વર્ષની ઉપરના જો માતા પિતા છે તો એમને માટેની સારવારની 5 લાખની સગવડ જો નરેન્દ્રભાઈની સરકાર કરવા જઈ રહી હોય, અને ધીસ ઇઝ મોદી કી ગેરંટી, તો મને એવું લાગે છે કે મધ્યમ વર્ગને માટે અને આજના 30-40-50 વર્ષના યુવાન યુવતીઓ માટે આ સૌથી વધારે રાહતના સમાચાર છે. કારણ કે મેડિકલ એક્સપેન્સીસ જ ઘણી વખત તમારા દીકરા દીકરીઓની ફી ને શિક્ષણ માટેનું આયોજન કરવાનું હોય ત્યારે જયારે આવો મોટો આર્થિક બોજો આવે એ જો સરકાર ઉપાડી લેવાની હોય તો એ ખૂબ રાહતના સમાચાર છે. જ્યાં સુધી બેરોજગારીની વાત કરી ત્યાં સુધી મારે કહેવાનું ન હોય, ઈપીએફઓના આંકડા જો એવું કહેતા હોય કે 2014-2024 દરમિયાન 16 કરોડ જેટલા લોકો જો ઈપીએફઓમાં રજીસ્ટર્ડ થયેલા હોય તો આ નોકરીઓ ક્યાંથી આવી. અને મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ શિવમભાઈ, આપણે ત્યાં 2.3 કરોડ લોકો ડીમેટ એકાઉન્ટ ધરાવતા હતા, શિવમભાઈ સરકારે કોઈ એવા કામ કર્યા હશે ને કે જેથી કરીને રોજગારીનું સર્જન થયું હશે? આજે 43 કરોડ મુદ્રા યોજનામાં લોન આપી હોય અને એના લીધે થઈને 26 લાખ કરોડ રૂપિયા તમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા હોય તો ક્યાંક તો ગયા હોય ને. જેને મુદ્રા યોજનાની જેને લોન મળી હોય કોઈ વેપાર ધંધા માટે, એને કોઈ એક માણસને તો રોજગાર આપ્યો હશે ને. એટલે મને એવું થાય છે ઘણી વખત બેરોજગારી, હું એટલું ચોક્કસપણે માનું છું, બેરોજગારી અને મોંઘવારી એવા મુદ્દાઓ છે કે ધે આર પેરેનિયલ. આજે નહીં, આપણે 2044માં પણ ચર્ચા કરીશું કે 1970માં જયારે કરતા હતા, અશોકભાઈ મારી સાથે એગ્રી થશે, એપાર્ટ ફ્રોમ ધી પાર્ટી પોલિટિક્સ, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા એ વખતે પણ હતા, પણ કઈ સરકારે નીતિથી બહુ જ પોતાના મનથી આ મુદ્દાને ઇશ્યુને એડ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો છે તો એ નરેન્દ્રભાઈની સરકાર એમાં સફળ પુરવાર થઈ છે એવું મારે ચોક્કસપણે કહેવું પડશે. કારણ કે ઓવરઓલ તમે ફુગાવાનો દર પણ જુઓ તો એવરેજ 5.5%, જે કોંગ્રેસના રાજમાં 8.8% હતો, અને 2012-2014 દરમિયાન તો 10% કરતા વધારે ફુગાવાનો દર હતો. આપણને બધા આંકડા આ લોકોની નજર સામે.
જે મુદ્દાની વાત કરી રહ્યા છીએ, અત્યારે ચૂંટણી ત્રીજા ચરણની પતી, તેમાં ઘણા બધા મુદ્દા આપ્યા છે. બે જે મુદ્દાની વાત કરી, કોંગ્રેસ મુશ્કેલીમાં એના કારણે મુકાઈ, જે જવાબ ઘણા બધા સવાલ ઘણા બધા પૂછવામાં આવ્યા, જે સામ પિત્રોણાનો મામલો હોય તે પછી તમને રાજીનામું આપવું પડ્યું, ત્યારબાદ મણિશંકર નૈયરનું હોય, તેમાં ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા. હજી પણ જે કોઈ એવું નિવેદન આવે છે કોંગ્રેસ મુશ્કેલીમાં હજી પણ મુકાશે, સામે ચાલીને એવા મુદ્દા ભારતીય જનતા પાર્ટીને કેમ આપવામાં આવે છે કોંગ્રેસ તરફથી? સૌથી પહેલા તો આપને કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રતિનિધિ જે વાત કરી બહેનો બાબતમાં કે બહેનોના વોટ મળશે, હવે એની અંદર એમને શૌચાલયની વાત કરી તો શૌચાલય કોઈ જગ્યાએ નજર આવતું નથી. એમને એમ કીધું કે સિલિન્ડર જે છે આપ્યા બધા, સિલિન્ડર 400 મળતા હતા એ 1100 ની અંદર થઈ ગયા. નલથી જલની વાત કરી તો ક્યાં નલ મળતો નથી ને જલ મળતો નથી. અને સૌથી મોટો સવાલ મોંઘવારીનો છો બહેનો માટે. અત્યારે તમે કોઈ પણ બહેનોને પકડીને પૂછો, મધ્યમ વર્ગની ખાસ કરીને બહેનોને પૂછશો, એ કહેશે ભાઈ સૌથી મોટો પ્રોબ્લેમ મોંઘવારીને બેરોજગારીને છે. અને ભારતીય જનતા પાર્ટીના મિત્રો બેરોજગારી અને મોંઘવારીને પ્રશ્ન જ નથી માનતા, મુદ્દો જ નથી માનતા, એ તો હિન્દુ મુસલમાનનો મુદ્દો જ માને છે. હવે જે વાત થઈ કૃષ્ણ અય્યરની કે પછી વાત થઈ પિત્રોડાની, તો ઘણી વાર કહેવામાં આવ્યું છે પણ બરાબર મીડિયાએ લીધું નથી કે ઇમિડિયેટલી પિત્રોડાના નિવેદન પછી કોંગ્રેસે અધિકૃત રીતે એમ કીધું છે કે ભાઈ કોંગ્રેસનું આ નિવેદનથી કોઈ લેવા દેવા નથી, એ પિત્રોડાનું અંગત છે અને એને રાજીનામું આપવું પડ્યું, એ રાજીનામું આપીને નીકળી ગયા. હવે મણિશંકર અય્યર છે, મણિશંકર એના મોઢામાં નખાવીને આ બધી પ્રશ્નો પૂછ્યો તો અમે એની સાથે સંમત નથી. આ મણિશંકર પોતે ભૂલી જાય છે, કોંગ્રેસે અધિકૃત રીતે કહી દીધું છે કે પાકિસ્તાનથી ડરવાની વાત જ ક્યાં છે, કે જે પાકિસ્તાને એક નહીં બે વાર કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ અમારી દેશની આર્મી હરાવીને, અને કોંગ્રેસે જ આ આર્મીને બે ટુકડા કર્યા પાકિસ્તાનના, ઈસ્ટ પાકિસ્તાનને ખતમ કરીને બાંગ્લાદેશ બનાવવા કોણ, કોંગ્રેસ સહમત નથી. કોંગ્રેસે કહી દીધું, પણ જે એમના નામની આગળ જે કોંગ્રેસ ટેગ લાગેલું છે તેના કારણે મુશ્કેલી ઊભી થાય છે કોંગ્રેસ માટે. જો મારી વાત સાંભળો, એને જેને ઊભું કરવું છે એ તો, હવે દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીના 4 આગેવાનો એમ કહે છે કે અમારે જો 400 મળી જશે તો અમે ભારતના બંધારણને જે છે એની જગ્યા પર બીજો બંધારણ લઈ આવીશું. પણ બીજી બાજુ વડાપ્રધાન અમિત શાહ એમ કહે છે કે નહીં નહીં, અમે તો વડાપ્રધાન અમે તો બંધારણ બદલવા માંગતા નથી. તો અત્યારે પેલી એક નવી ઉભી કરી છે અમરાવતીમાંથી, નામ ભૂલી ગયો, હવે ધ્રુવીકરણ માટે વાત કરી રહ્યા છે, ઓવેસીને વચ્ચે લઈ આવ્યા. તો આ બધી જે છે ત્રીજા ચોથા ચરણ પછી આખી ચૂંટણીને હિન્દુ મુસલમાન તરફ છેલ્લી વાત, સૌથી મોટી વસ્તુ તો આ છે કે આ દેશના વડાપ્રધાન લેવાના વ્યક્તિ એમ કહે કે જે કોંગ્રેસ આવશે તમારી એક ભેંસ લઈને મુસલમાનોને આપી દેશે તમારું મંગળસૂત્ર. અરે ભાઈ 50 વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન લાદે, જે કોંગ્રેસ સરકાર 100 વધારે વખત બંધારણમાં સુધારા કરે, જે પંડિત નેહરુ 1951 બંધારણમાં પહેલો સુધારો ફ્રીડમ ઓફ સ્પીચ ઉપર રેસ્ટ્રિક્શન લાવવા માટેનો કરે, જે કોંગ્રેસ સરકાર ઇન્દિરાજી અલ્હાબાદ હાઈકોર્ટ ને એમના વડાપ્રધાન ની ચૂંટણી ને ગેરલાયક ઠરાવતો ચુકાદો ને ઉલટવા માટે થઈને અજયજી ટૂંક ઇન શોર્ટ મેં એક જવાબ, જો અસદુદ્દીન ઓવૈસી અભી બોલ રહે કે મેરા ભાઈ કે મેને બોલા હૈ ઇસીલિયે શાંત હૈ, નવનીત રાણા કા જો મુદ્દા ચલ રહા હૈ ઇસમે ક્યા કહેના ચાહ રહે અસદુદ્દીન ઓવૈસી? ये जवाब तो 2012-13 में दे देना चाहिए जब ओबीसी के भाई ने इस तरह की बात कही थी. ये देश की प्रशासन है, देश की प्रशासन को चैलेंज करने वाले को सजा उसी समय. ये मुकदमा हुआ कितने दिन हो गया, आज तक इसका फैसला नहीं हुआ. मैं इतना ही कहना चाहूंगा कि जब हमारा देश आजाद हुआ, आजादी से लेकर हर व्यक्ति प्रधानमंत्री बना, चाहे कांग्रेस का बना चाहे बीजेपी का बना, हम पिछली चीजों को छोड़ करके आगे की विकास की तरफ ध्यान देंगे तो निश्चित तौर से इस देश की राष्ट्रीयता में मजबूती आएगी. क्यों हम पिछली बातें करते हैं, क्यों हम पिछली बातें करके अपना समय बर्बाद करते हैं, बस ये कहने के लिए कि नेहरू बना बुरा था, ये कहने के लिए कि फला अच्छा था, ये बिल्कुल ठीक बात नहीं है. इस देश के लिए, इस देश को हमें आगे बढ़ना है, आगे की सोच रखना है तो आगे ध्यान देना होगा. इसी के साथ अपनी बात पूरी करते हैं. ચોથી તારીખ કયો ઉસ દિન? તો અડધી મિનિટ કહી દઉં કે કથની અને કરની દરેક પાર્ટીની તમે ભૂતકાળની જુઓ તો તમને ખબર પડે કે આ પાર્ટીનો પહેલાનો ટ્રેક રેકોર્ડ કેવો છે.
તમે કોઈ પાત્રને પણ સિલેક્ટ કરો છો જીવનમાં, તમે એ જુઓ છો કે નહીં? ચોક્કસથી અજયજી, અજયજી 4 જૂન કો પરિણામ હે, ઉસ દિન કો ચર્ચા કરેંગે 4 જૂન કો, પર અભી 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 એ ઇન શોર્ટ કિતની સીટેં આપ દેખ રહે? જી જી અજય જી, કેટલી સીટે દેખ રહે? કેટલી સીટે દેખ રહે? જી જી હેમંતભાઈ સાહેબ, હેમંતભાઈ, હેમંતભાઈ પ્લીઝ, હેમંતભાઈ, હેમંતભાઈ પ્લીઝ પ્લીઝ, અજયભાઈ, અજય અજયજી, અજયજી કેટલી સીટે દેખ રહે 4 જૂન કો ફટાફટ? ભાજપા 400 પાર, ભાજપા 400 પાર, કોંગ્રેસ 300 પાર, દેખના એ હે કિસકે બનેગી સરકાર. દેખેંગે 4 જૂન કો જો રિઝલ્ટ હૈ ઉસમે અભી ક્યા રિઝલ્ટ આતા હૈ. તો દર્શક મિત્રો, અત્યારે ચર્ચા કરી તમામ મુદ્દાને લઈને, જે અત્યારે મુદ્દા ચાલી રહ્યા છે, હજી પણ 4 ચરણનું મતદાન બાકી છે, તેમાં હજી કયા મુદ્દા કે જે સામે આવે છે નવા, તે ચોક્કસથી જોવું રહેશે. અત્યારે ચર્ચામાં જોડાય ડૉક્ટર અજય, હેમંતભાઈ અને સાથે જ અશોકભાઈ, ત્રણેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, 0 આ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી મળશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.